ધોરાજીના ભૂતવડ પાટિયા પાસે ડમ્પરે મોટરસાઇકલને અડફેટી લેતા યુવાનનું મોત નિપજ્યું છે. એક યુવાને ગંભીર ઇજા પહોંચતા ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધોરાજીના જેતપુર રોડ પર ભૂતવડ પાટિયા પાસે ડબલ સવારી જેતપુરથી ધોરાજી તરફ આવતા હાલ જામનગર અને બ્રાસપાટનો ધંધો કરતા અને ધોરાજીના રહેવાસી જેનિસભાઈ સુમનભાઈ માવાણીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે તેની પાછળ બેઠેલ ફોઈનો દીકરો દીપકકુમાર પ્રવીણ આંબલિયા રહે જેતપુરમાં આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો. બંને જેતપુરથી ધોરાજી તરફ આવતા જેતપુર રોડ પર ભૂતવડ પાટિયા પાસે ડમ્પરે અડફેટે લેતા યુવાન જેનિસભાઈ માવાણીનું મોત નિપજ્યું હતું, જ્યારે તેની પાછળ બેઠેલા પ્રવીણ આંબલિયાને ગંભીર ઇજા પહોંચી હતી, જેઓને 108માં ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃતક જેનિસભાઈના થોડા સમય પહેલા લગ્ન થયા હતા. આ ઘટનાથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. જ્યારે ડમ્પર ચાલક ત્યાંથી ડમ્પર મૂકીને નાસી છૂટ્યો હતો તેવું જોનારાઓનું કહેવાનું છે. મારું નામ સબીરભાઈ છે, હું પાનનો ગલ્લો હલાવું છું. અહીં દુકાન છે મારી ભૂતવડના પાટીએ. એટલામાં ડમ્ફરાનો અવાજ આવ્યો, અને જોયું તો ભાઈ ડમ્ફર આંપ્યું ગયો અને ટુ વ્હીલવાળા બે એક ભાઈ પડ્યો હતો, એને સારું લાગી ગયું છે. અને ડમ્ફરના ડ્રાઈવરે ઉતરીને મને કહેતા ગયા કે મારાથી ગાડી હતી, આટલું મેં જોયું. પછી 108ને ફોન કર્યો અને એ દવાખાને લઈ ગયા.